જુદી જુદી પદ્ધતિઓ પદ્ધતિ તો 10-11 છે, પણ અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ 2 છે, જે છે સરખા હપ્તાની અથવા તો સીધી લીટીની પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે જે ઘટતી જતી બાકીની પદ્ધતિ. સૌથી પહેલા હું તમને ઓરલી ડિસ્કસ કરી દઉં બંને વચ્ચે તફાવત શું છે. ઘસારો, તો ઘસારો જ્યારે આપણે લગાડીએ તો સીધી લીટી એટલે કે સરખા હપ્તા, 10 વર્ષ માટે એ વસ્તુ ચાલવાની છે, તો 10 વર્ષ માટેની જે ઘસારાની રકમ હશે એ રકમ સરખી હશે. મતલબ તમે કોઈ મિલકત લઈને આવ્યા છો તો એ મિલકત પર તમારો જે ઘસારો હશે એ 10 વર્ષ સુધી 1000-2000 જે બી તમારી ઘસારાની રકમ આપણે સૂત્રથી મેળવીએ એ રકમ ફિક્સ હશે. મતલબ ફિક્સ છે, 10 વર્ષ સુધી 12 વર્ષ સુધી જે બી ઉપયોગી આયુષ્ય છે તમારી મિલકત, એ મિલકત પ્રમાણ અને એ તમારી રકમ સરખી હશે. જેવી હપ્તો આપણે જોઈએ એ રીતે ઘસારાની રકમ જ્યાં સુધી એની 0 ન થઈ જાય મિલકતની વેલ્યુ ત્યાં સુધી સરખી. પહેલા વર્ષે અગર 1000 હતો ઘસારો તો બીજા વર્ષે પણ એ જ હશે, ત્રીજા વર્ષે પણ એ જ હશે. ઇટ મીન્સ સરખા હપ્તાની પદ્ધતિમાં અગર આપણી પાસે ઘસારાની રકમ છે તો રકમ સરખી હશે, અને ઘસારાનો દર છે તો પણ રકમ સરખી હશે. જ્યારે ઘટતી જતી બાકી પદ્ધતિ માટે હર વર્ષે જેમ જેમ આપણે એ મિલકત ઉપયોગ કરશું એ રીતે ત્યારે એ મિલકતમાં જે ઘસારો લાગશે એ ઘસારાની રકમ અલગ અલગ હશે. અગર પહેલા વર્ષે 1000 ઘસારો છે તો બીજા વર્ષે મેબી એનાથી ઓછો હશે. સો ઘસારાની રકમ હર વર્ષે બદલાય, જે છે ઘટતી જતી બાકી. શા માટે બદલાય છે અને શા માટે બદલાતો નથી એનું કારણ છે, જ્યારે બી આપણે આ સૂત્રની મદદથી ઘસારો લઈએ છીએ ત્યારે હંમેશા જે ફર્સ્ટ યરની પડતર કિંમત છે એના પર જ લઈએ છીએ. જ્યારે અહીંયા આપણે અગર જોઈએ ઘટતી જતી મતલબ ઘસારો બાદ કરીને જે રકમ બચેલી છે એ રકમ પર બીજા વર્ષે ઘસારો આવશે, જ્યારે અહીંયા એ હશે નહીં. હંમેશા પહેલા વર્ષની કિંમત પર જ ઘસારો લેવામાં આવે છે, જેથી ઘસારાની કિંમત હર વર્ષે અહીંયા સરખી હશે, આ પદ્ધતિમાં અલગ અલગ હશે. અને એનું કારણ છે આપણે જે આધાર રાખીએ છીએ ઘસારો ગણવા માટે કિંમતનો, એ આધાર અહીંયા આધાર એક જ છે, અહીંયા આપણો એ આધાર ઘટતી જતી બાકી છે, એટલે જ એનું નામ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. જેવી અમાઉન્ટ આપણે લીધી છે એમાં ઘસારો માઇનસ કરશું, માઇનસ કરીને જે ઘટેલી અમાઉન્ટ આવશે એ અમાઉન્ટ પર બીજે વર્ષે એનો ઘસારો લાગશે. તો એ તફાવત છે આ સરખા હપ્તાની અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે આપણે ડિટેલમાં સમજીએ તો ઘસારાની રકમ અથવા તો આપણને આપેલું છે ઘસારાનો દર, તો બંને ફક્ત સૂત્ર આપણે યુઝ કરશું. તો ઘસારાની રકમ મતલબ તમે કેટલી અમાઉન્ટથી ઘસારો લગાડશો તમારી મિલકતમાં, તો એના માટે સૂત્ર છે ટી. અહીંયા ડી બરાબર લેવામાં આવ્યું છે ડેપ્રિસિએશન, ધેટ મીન્સ ઘસારો. સી એટલે કે કોસ્ટ, તમારી મિલકતનું કોસ્ટ કેટલી છે, તમારી પડતર કિંમત કેટલી છે. હવે પડતર કિંમત અહીંયા આવ્યું છે તો હું તમને સાથે સમજાવી દઉં કે પડતર કિંમત શું છે. તમે જ્યારે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા માટે જાઓ છો, અહીંયા આપણે ઉદાહરણથી સમજીએ, ગરમી વધારે આવવાની છે તો આપણે એસી લેવા માટે જઈ રહ્યા છીએ. હવે એસી લેવા માટે તમે ગયા, તમને એસીની પ્રાઇસ પડતર મળી છે 35,000 એટલે કે 35,000. હવે તમે એ તમારા સ્ટોર સુધી કે ઘર સુધીનું ભાડું ચૂકવ્યું છે અને એ ભાડું તમને લાગ્યું છે 2,000. તમને 35,000 એસી પડ્યું, તમને 2,000 ભાડું છે ચડ્યું છે, અને તમને તો ફિટિંગ કરતા આવડશે નહીં, આવડે છે તો તમારા 3,000 બચી ગયા, પરંતુ મને નહીં આવડે તો મારા 3,000 ફિટિંગ્સના ખર્ચા થયા. મતલબ એસી હું દુકાનમાંથી 35,000 લઈ લે, પણ મારા ઘરે ફિટ થઈને એ મને 40,000 માં પડ્યું. તો 35,000 મારી ખરીદ કિંમત છે, પર
આપણે ઘસારો જે લઈએ છીએ એ પડતર કિંમત પર લઈએ છીએ. હંમેશા યાદ રાખો, તમે જ્યારે સમ કરશો ત્યારે આ મિસ્ટેક કરવાની ને ગલતીથી ખરીદ કિંમત પર નહીં લેવાનું. ખરીદ કિંમત પ્લસ ખર્ચા કરવા પડે જેથી આપણને મળશે પડતર કિંમત. તો એ થઈ ગઈ આપણી કોસ્ટ ઓફ એસેટ્સ, એટલે કે મિલકતની પડતર કિંમત. નેક્સ્ટ છે એસ. હવે કોસ્ટ માઇનસ એસ શું છે? એસ સ્ક્રેપ, ભંગાર. જ્યારે કોઈ મિલકત આપણે વેચીએ છીએ ત્યારે આપણે થોડી ઘણી વેલ્યુ એની રિટર્ન મળે છે, પરત મળે છે. નો ડાઉટ એ 100% ના 1%, 5% આપણને ભંગાર વેલ્યુ મળે છે, પણ મળે છે. તો આ સૂત્રમાં એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ, મતલબ તમારી પડતર કિંમતમાંથી માઇનસ કરો તમારી ભંગાર કિંમત. અગર તમને સમમાં આપેલી છે તો લેવાની, નથી આપેલી મીન્સ કે એની કોઈ ભંગાર કિંમત છે નહીં. તો એ થઈ ગયું આપણું કોસ્ટ માઇનસ સ્ક્રેપ, એટલે કે એસ. તો સીએસ માઇનસ એસ ના છેદમાં એન. એન શું સૂચવે છે? ઉપયોગી આયુષ્ય વર્ષ. તમે જે એસી ખરીદી લેવા છો તો હું જે લઈને આવી છું એ એસી કેટલા વર્ષ સુધી મને ઉપયોગમાં આવશે? તો એ થઈ ગયું મારું એન, જે છે ઉપયોગી આયુષ્ય વર્ષ. આ સૂત્રથી મને જે રકમ મળશે એ રકમ મારી મળશે ઘસારાની રકમ. અને એ રકમને હું હર વર્ષે જે મારું આયુષ્ય વર્ષ હશે ત્યાં સુધી, અગર 10 વર્ષ છે, 15 વર્ષ છે, તમને જે આપેલું હોય તે ત્યાં સુધી સતત હું સેમ અમાઉન્ટનો ઘસારો મારી કિંમત પર લગાડીશ. ક્યારે? જ્યારે તમને સમમાં પૂછેલું છે સરખા હપ્તાની પદ્ધતિથી અથવા તો સીધી લીટીની પદ્ધતિ. તો આ રીત છે જ્યારે આપણે રકમ ગોતવાની છે. પરંતુ તમને સમમાં એવી રીતના કહેવામાં આવ્યું છે કે તમે જે મિલકત લીધેલી છે એ મિલકત પર તમને 10% ઘસારાનો દર છે. તો એ તો પર્સન્ટેજ થઈ ગયા, તમને પર્સન્ટેજ નીકળતા આવડે છે. પણ અહીંયા આપણી પાસે સૂત્ર છે, સમજી લો. ડેપ્રિશિએશન ઇટ મીન્સ ડી સી. હવે તમને ખબર છે સી ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ, એટલે કે આપણી પડતર કિંમત, ઇન ટુ આર. આર મીન્સ રેટ ઓફ ડેપ્રિશિએશન. રેટ એટલે કે આપણો ઘસારાનો દર, જે 10%, 12%, 6% જે બી તમને સમમાં આપેલો હોય છે તે. અને પર્સન્ટેજ છે એટલે છેદમાં આવશે 100. તો એ જ આપણું સૂત્ર થઈ ગયું, ડી બરાબર સી ઇન્ટુ આર અપોન 100. અને આ સૂત્ર મૂકશો ત્યારે તમને બી એક રકમ જ મળશે, જે રકમ આપણી ઘસારાની રકમ હશે. ફરક માત્ર એટલો છે, અહીંયા આપણને ઘસારાનો દર આપેલો છે, અહીંયા આપેલો નથી. હવે આ જ સૂત્રને આપણે એક્ઝામ્પલથી સમજી લઈએ તો સારી રીતે સમજાય જશે. તો અહીંયા મેં સેમ એસી વાળું એક્ઝામ્પલ જ આપેલું છે તમને, કે જે એસી આપણે લેવા માટે ગયા, 35,000 પ્લસ વધારાના 5,000 મને ખર્ચો લાગ્યો. તો અગર આ રકમ માટે મારી પડતર કિંમત લઈ તો એ છે 40,000. તો સી બરાબર મને કિંમત મળી ગઈ 40,000. જ્યારે મેં કેલ્ક્યુલેશન નીકાળ્યું તો મને ખબર પડી આ એસી 10 વર્ષ સુધી ચાલશે. તો મેં અહીંયા એસી માટે 10 વર્ષનું આયુષ્ય લીધેલ છે. તો મને એન બરાબર